ચાતુર્માસમાં શ્રાવણ માસને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ માસમાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવે છે. શ્રાવણ માસ ઉતરતા તેના વધી તેરસ, ચૌદસ, અમાસ એ ત્રણ આરાવારાના દિવસ હોય છે, તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું છે. શ્રાવણ નક્ષત્ર તેમાં સંધ્યાકાળે ઉગે છે અને પરોઢિયામાં અસ્ત થાય છે. આપણા ઋષિ મુનિઓએ આ શ્રાવણ માસમાં શાસ્ત્રો શ્રવણ કરવાથી અનેરું ફળ પ્રાપ્ત થાય છે તેમ તેનો મહિમા ખૂબ ગાયો છે. તમે જુઓ, રાવણની લંકા ગઈ, કૃષ્ણ ભગવાનની દ્વારકા ગઈ, પણ કુરુક્ષેત્રમાં કહેલી અર્જુનની ભગવદ્ ગીતા આજે છે. આપણા શાસ્ત્રો આજે જ્ઞાનના પ્રકાશપુંજ પાથરે છે. શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ માણસમાં સદબુદ્ધિ આવે છે અને શાસ્ત્રો સાંભળવાથી જ ભગવાનની ભક્તિ આવે છે. આત્મા તથા પરમાત્માનું જ્ઞાન તે શાસ્ત્ર વાંચવા કે સાંભળવાથી જ મળે છે. આપણે શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું એ શાસ્ત્રે જ આપણને શીખવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રીના 212 શ્લોકમાં માનવે કેવી રીતે જીવન જીવવું જોઈએ તે શીખવવામાં આવ્યું છે. તે પ્રમાણે જે કોઈ જીવે તે સુખી થાય છે. દીપ જેમ અંધકારને દૂર કરે છે તેમ શાસ્ત્રો આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરે છે, આપણા દોષોને દૂર કરે છે. શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય તે શાસ્ત્ર જ બતાવે છે. એટલે કે શાસ્ત્રમાંથી આ વિવેક આપણને શીખવા માટે મળે છે. શાસ્ત્રો માનવના જીવનને ઘડે છે. આપણા હિન્દુ ધર્મમાં અનેક શાસ્ત્રો છે. વેદો, ભગવદ્ ગીતા, વચનામૃત, જીવન પ્રાણ બાપાશ્રીની વાતો, શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની વાતો, આમ હિન્દુ ધર્મમાં શાસ્ત્રોનો સાગર ઘૂઘવી રહ્યો છે. આપણા શાસ્ત્રોએ આપણને ઘણું ઘણું આપ્યું છે. તો આપણે આવા પવિત્ર શ્રાવણ માસમાં શાસ્ત્રોનું પઠન પાઠન કરીએ અને સુખી બનીએ.